हेलो एवरीवन, आज आप एक नवी चटाकेदार वनगी बनावी जई रहा छे। एनु नाम छे कठोर बटेका वडेनी दाळ ढोकळी। जेना माटे आपणे जोईशे मिक्स बाफेला कठोर एक बाउल, एमां छे राजमा, काळा चणा, काबुली चणा, तुवेर, अने तमे तमारी पसंदगीना भी तमे आमां कठोर लई शको छो। अने बीजुं आमां छे अर्धी वाटकी तुवेर दाळ बाफीने जे मैं तैयार राखी छे, एना अंदर एक टमेटू अने थोड़ा सींगदाणा पण साथे बाफीने राख्या छे। जोड़े तमारे थोड़े एक थी बे नानी डूंगळी जोईशे अने त्रण थी चार बाफेला बटेका जोईशे। साथे एक थी बे चमची जेटली आदु मरचानी पेस्ट जोईशे अने सामग्री में तल, जीरु, राई, अजमो, आखा धाणा, मेथी, तज लविंग थोड़ाक, वरियाळी, हिंग, धाणा जीरु, गरम मसालो, एक थी बे चमची लींबूनो रस, थोड़ी खांड, हळदर, मीठू अने गोळ, तेमज थोड़ू तेल आपणे जोईशे अने एक वाटको घऊंनो लोट। तो हवे आपणे सौ प्रथम पहेला आपणे शरूआत करीशुं घऊंनो लोट बांधीने, थेपला जेवो लोट बांधवानो, पछी एने आपणे आગળ વધીશું। तो એના માટે સૌ પ્રથમ એક વાટકો ઘઉંનો લોટ લઈશું આપણે અને એના અંદર આપણે એડ કરીશું અડધી ચમચી મરચું, એડ કરીશું થોડોક ગરમ મસાલો, પાંચ ચમચી જેટલું હળદર એડ કરીશું, પાંચ ચમચી તલ, પાંચ ચમચી જેટલી વરિયાળી એડ કરીશું, ચપટી અજમો નાખીશું અને જરાક આપણે સહેજ હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। ત્યારબાદ એમાં આપણે મોણ માટે ચારથી પાંચ ચમચી જેટલું તેલ નાખીશું। હવે એને આપણે રોટલી જેવો બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો લોટ આપણે બાંધીશું, બધો મસાલો મિક્સ કરીને આવી રીતના। હવે આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે બહુ કડક નથી અને એકદમ ઢીલોય નથી, મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધવાનો છે। હવે એને આપણે થોડીક વાર માટે રહેવા દઈશું, ત્યાર પછી આપણે હવે બાફેલા બટેકા લઈશું। બટેકાવાળા માટે આપણે હવે બટેકાવાળા માટેની તૈયારી કરીશું। ત્રણથી ચાર બાફેલા બટેકા મેં લીધા છે, એની અંદર આપણે સૌ પ્રથમ સ્વાદ અનુસાર મરચું નાખીશું। મેં અડધી ટીસ્પૂન જેટલું મરચું નાખ્યું છે, પછી એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું, એક ચોથાઈ ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે, અડધી ચમચી આખા ધાણા, અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે, થોડુંક થોડા તલ એડ કરીશું, અડધી ચમચી જેટલું ગરમ મસાલો, ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ। હવે છેલ્લે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે એને મેસ કરીને એનો મસાલો આપણે રેડી કરીશું। હવે આપણો આ બટેકાવાળાનો મસાલો તૈયાર થઈ ગયો છે, ત્યાર પછી હવે આપણા લોટને જોઈશું। આપણા લોટમાં સારું મોણ આવી ગયું છે, એના અંદર થોડું એક ચમચી મોણ રેડીને લોટને આપણે સરખો રેડી કરીશું। આપણો લોટ તૈયાર થઈ ગયો છે, હવે આપણે એમાંથી નાના નાના પોણા કરીશું।
આ આપણા થઈ ગયા છે મોયણા તૈયાર. હવે એમાંથી આપણે નાની નાની પૂરીઓ વણીશું. સૌપ્રથમ સેજ મોં પર લોટ થોડોક લઈને આપણે પૂરી વણીશું નાની નાની. ઢોકળી બેન બહુ સરસ થશે, ચટાકીદાર. જે રેગ્યુલર આપણે દાળ ઢોકળી ખાતા હોય એના કરતાં આનો ટેસ્ટ બહુ સારો આવશે. અને હેલ્ધી ફૂડ જેને કહેવાય એ હેલ્ધી ફૂડ બનશે. દાળમાંથી પ્રોટીન મળે, કઠોળમાંથી બી ટોટલી આપણને બધું મળતું હોય છે. હવે આપણે આ રીતે આપણી પૂરીઓ વણાઈ ગઈ છે. હવે આગળ આપણે આ પૂરીઓની અંદર જે બટેકાવાળાનો મસાલો તૈયાર કર્યો છે એ આપણે આવી રીતે પૂરણો આવી રીતે પૂરીઓની અંદર આપણે ભરીશું. એને એકદમ આવી રીતે ભરીને કચોરીની જેમ આને આપણે ફોલ્ડ કરી દઈશું. તો હવે આપણે આ રીતે બધી પૂરીઓની અંદર પૂરણ ભરીને મેં તૈયાર કરી નાખ્યું છે. હવે આપણે એને વઘાર કરીશું. વઘારમાં સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીશું. એમાં સૌ પ્રથમ આપણે આખી 10 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ચૂક્યું છે, એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું. પછી આમાં 2 કટકા જેટલા તજ અને 2 થી 3 લવિંગ એડ કરીશું. હવે તળતળ થવા માંડ્યું છે આપણું વઘાર, એમાં આપણે 1/2 ચમચી જેટલી હિંગ એડ કરીશું. વઘાર થઈ ગયો છે તો આપણે એમાં હવે આપણે એમાં આ બાફેલા કઠોળ એડ કરીશું. અને 1 થી 2 મિનિટ સુધી આપણે એને આવી રીતના સાંકળીશું. પછી એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું 1/2 ચમચી. કઠોળ તમારા પસંદગીના તમે કોઈ પણ કઠોળ તમે લઈ શકો છો. આમાં હવે આપણા કઠોળ 1 થી 2 મિનિટ સુધી થઈ ગયું છે, એ બરાબર સાંતળાઈ ગયા છે. ત્યાર પછી આપણે એમાં બાફેલી તુવેર દાળ જે છે ટમેટા અને સીંગડા સાથે બાફેલી છે એ આપણે એમાં એડ કરીશું. આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું.
આપણે એમાં મસાલા એડ કરીશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો, એક ચમચી જેટલું ધાણા જીરું, એક ચમચી જેટલું મરચું. મરચું તમારા સ્વાદ અનુસાર તમે એડ કરી શકો છો. આમાં અડધી ચમચી જેટલી હળદર, પછી સ્વાદ અનુસાર મીઠું, પછી એમાં દાળ ઢોકળી મીઠી હોય તો જ સારી લાગે, તો એના માટે તમે તમારા સ્વાદ અનુસાર ગોળ એડ કરી શકો છો. આમાં હવે એને આપણે ઉકાળો આવવા દઈશું. થોડું જાડું લાગે છે તો આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી વધારે એડ કરીશું. આ બધું રેડી થઈ ગયું છે. હવે આપણે જે પૂરીમાં બટેકાવાળાનો મસાલો પૂરણ પૂરી તૈયાર કરી એ આપણે આમાં એડ કરીશું. જેમ આપણે દાળ ઢોકળીમાં ઉકાળો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળીએ છીએ, એવી રીતે આમાં પણ 10-1 મિનિટ જેવું લાગશે. આમાં અંદર એકદમ ઢોકળી છે, પૂરીનો લોટ છે એ સરખું અંદર એકરસ થઈ જાય એ રીતે આપણે એને 5-10 મિનિટ સાથે એને ઉકાળવા દઈશું. આપણે તમે જોઈ શકો છો આ દાળ ઢોકળી આપણી તૈયાર થઈ ચૂકી છે. એને આપણે જોવા માટે આપણે છરીથી આ ઢોકળીને આપણે જોઈ શકીએ છીએ આવી રીતના. તો જોઈ શકો છો આપણી આ ઢોકળી એકદમ રેડી છે. તો હવે આપણે એને ગેસને ઓફ કરી દઈશું. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ ઢોકળી ટેસ્ટમાં ખૂબ જ સારી અને ખૂબ જ હેલ્ધી હોય છે, કારણ કે આની અંદર કઠોળનો ઉપયોગ કરેલો છે અને દાળનો જે તેનાથી ફૂલ પ્રોટીન આપણને મળે છે, અને પ્લસ બટેકાવાળાનો બી ટેસ્ટ આવે છે, જેથી કરીને છોકરાઓને ખૂબ જ આ પસંદ આવે છે અને મોટાઓ બી આને ખૂબ પ્રેમથી ખાય છે. ઓકે, હવે આને આપણે ગાર્નિશિંગ માટે ઓનિયન થોડી સ્પ્રિંકલ કરીશું, જેના કારણે આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને વધારે હેલ્ધી કરવા માટે આપણે આમાં થોડુંક દેશી ઘી એડ કરીશું, જેના કારણે આનું ટેસ્ટ ખૂબ જ વધારે સરસ લાગે છે. આ છે આપણી કઠોળની બટેકાવાળા દાળ ઢોકળી તૈયાર છે. તો આપ સૌ એને જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ સો મચ.